કેશોદ નગરપાલિકાના સફાઈ કામદારોએ પોતાની પડતર માંગ ન સંતોષાતા ચીફ ઓફિસરને સંબોધીને આંદોલન કરવા માટેની ચીમકી ઉચ્ચારતું આવેદન પત્ર પાઠવ્યું છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ વડાપ્રધાન મોદીએ સફાઈ કામદારોના પગ ધોઈને તેમની પૂજા કરી હતી, તો પછી જો તેમની પૂજા કરવામાં આવી છે, તેમના આટલા જ માન રાખવામાં આવે છે, તો પછી તેમને ન્યાય કેમ મળતો નથી તેવો વાલ્મીકી સમાજ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ગુજરાતની 162 નગરપાલિકાઓની સફાઈ કામદારોની અમદાવાદ ખાતે મીટિંગ મળી હતી, જેમાં પોતાના આર્થિક શોષણ બાબતની માંગને લઈને તારીખ 1 માર્ચના રોજ કાળી પટ્ટી ધારણ કરવી, 2 માર્ચના રોજ કામે ચડતા પહેલા સૂત્રોચ્ચાર કરવા અને તારીખ 3 અને 4ના દિવસે કાળી પટ્ટી બાંધીને પોતાના ઘરેથી સૂત્રોચ્ચાર કરીને ઘરે જવું. તારીખ 5ના રોજ આગેવાનોના આદેશ મુજબ અનિશ્ચિત મુદત માટે હડતાલ પાડવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારતું કેશોદ પાલિકાના ચીફ ઓફિસરને સંબોધતું આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ વડાપ્રધાન મોદીએ સફાઈ કામદારોના પગ ધોઈને પૂજા કરી હતી, તો પછી તે લોકોને ન્યાય કેમ મળતો નથી તેવો વાલ્મીકી સમાજ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. અમે વાલ્મીકી સમાજના તમામ સફાઈ કામદારો કેશોદ નગરપાલિકામાં આવ્યા છે. અમારું આર્થિક રીતે શોષણ કરવામાં આવે છે, જેથી તારીખ 1-3-2019ના રોજ તમામ સફાઈ કામદારો કાળી પટ્ટી ધારણ કરીને વાચા આપવાના છે. તારીખ 2-3-2019ના રોજ તમામ સફાઈ કામદારો બપોરે કામે ચડતા પહેલાં 1/2 કલાક પહેલાં ન્યાય માંગતા સૂત્રોચ્ચાર કરવામાં આવે છે. 3-3-2019ના 4-3-2019ના રોજ કાળી પટ્ટી ધારણ કરીને પોતાના નિવાસસ્થાનેથી સૂત્રોચ્ચાર કરતા પાલિકાએ જવાનું અને સૂત્રોચ્ચારનો કાર્યક્રમ ચાલુ રાખવામાં આવે છે. તારીખ 5-3-2019ના રોજ આગેવાનોના આદેશ થાય તે મુજબ સફાઈ કામદારો હડતાળ પાડીને સરકારશ્રીની એકતાનો પરિચય આપવા માંગે છે. જગદીશ યાદવ, જીટીવી ન્યૂઝ, જૂનાગઢ.